સાચું પગલું. એક શાળામાં શિક્ષકના વર્ગમાં ઘણા બધા વિદ્યાર્થીઓ હતા. એક દિવસ તેમાંથી એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીઓ દ્વારા ચોરી કરતા પકડાયો અને તેઓએ શિક્ષકને જાણ કરી. પરંતુ શિક્ષકે એ છોકરા સામે કોઈ પગલાં ના ભર્યા. થોડા દિવસ પછી એ જ છોકરો ફરી ચોરી કરતા પકડાયો અને શિક્ષકે ફરી તેને કંઈ ના કહ્યું. આથી અન્ય વિદ્યાર્થીઓ શિક્ષક પર ખૂબ ગુસ્સે ભરાયા. હવે તેમણે આચાર્યને એ ચોરને સ્કૂલમાંથી કાઢી મૂકવા માટેની માંગ કરી અને ધમકી પણ આપી કે જો એ ચોરને સ્કૂલમાં રહેવાની છૂટ આપવામાં આવશે તો અમે બધા સ્કૂલ છોડી દઈશું. શિક્ષકે વિદ્યાર્થીઓની બેઠક બોલાવી. જ્યારે તેઓ ભેગા થયા ત્યારે તેમણે કહ્યું, તમે બધા સારા છોકરાઓ છો જે જાણો છો કે શું સાચું છે અને શું ખોટું. જો તમે શાળા છોડીને જશો તો તમને અન્ય કોઈ પણ શાળામાં પ્રવેશ મેળવવામાં બિલકુલ મુશ્કેલી નહીં થાય. પણ તમારા મિત્રનું શું જે સાચા ખોટા વચ્ચેનો તફાવત પણ નથી જાણતો? જો હું નહીં શીખવું તો તેને કોણ શીખવશે? તમને બધાને ગુમાવવા પડે તો પણ હું તેને જવા માટે નહીં કહી શકું. ચોર છોકરાની આંખમાંથી આંસુ સરી પડ્યા. ફરી ક્યારે તેને ચોરી નહીં કરી અને તે ખૂબ ડાહ્યો છોકરો બની ગયો. બોધ: દરેક વ્યક્તિને બીજી તક મળવી જ જોઈએ.